મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. સત્યની અખૂટ શક્તિમાં વિશ્વાસ રાખો. જે પોતાના આત્માની આગળ સાચો છે, જે પોતાના અંતર આત્માના અવાજ પ્રમાણે આચરણ કરે છે, જે બનાવટ છેતરપિંડી તથા ચાલાકી છોડીને ઈમાનદારીપૂર્વક પોતાનું જીવન જીવે છે, તે આ દુનિયાનો સૌથી બુદ્ધિમાન માણસ છે. સત્યને અપનાવવાથી મનુષ્ય શક્તિનો પુંજ બની જાય છે. મહાત્મા કન્ફ્યુશિયન કહેતા હતા કે સત્યમાં 1000 હાથીઓ જેટલું બળ છે, પરંતુ વાસ્તવમાં સત્યમાં અપાર બળ છે. એની સરખામણીમાં ભૌતિક સૃષ્ટિના બીજા કોઈ બળ સાથે કરી શકાય નહીં. યાદ રાખો કે જૂઠ એ જૂઠ જ છે, આજે નહીં તો કાલે તેની પોલ અવશ્ય ખુલી જશે. જ્યારે અસત્યનો ભંડો ફૂટી જાય છે, ત્યારે મનુષ્યની બધી પ્રતિષ્ઠાનો નાશ પામે છે. એને અવિશ્વનીય, લુચ્ચો અને હલકો માણસ માનવામાં આવે છે. જૂઠું બોલવામાં તાત્કાલિક લાભ જણાય, છતાં પણ તમે એના તરફ લલચાશો નહીં, કારણ કે એ થોડોક લોભના બદલામાં છેવટે અનેક ગણું નુકસાન થવાની સંભાવના છે. તમે તમારા વચન અને કાર્યો દ્વારા સચ્ચાઈનો પરિચય આપો. સત્ય એક એવી વસ્તુ છે કે જે આજે નાની દેખાય છે, પણ અંતે ફૂલી ફાળીને વિશાળ વૃક્ષ બની જાય છે. જેવું ઉચ્ચ પ્રતિષ્ઠાયુક્ત અને સુખ શાંતિ ભર્યું જીવન જીવવા ઈચ્છતા હોય, તેમણે મન વચન અને કર્મથી સત્યનિષ્ઠ બનવા નિશ્ચય કરવો જોઈએ. અખંડ જ્યોતિ, જુલાઈ 1947, પેજ નંબર 1, ગાયત્રી શક્તિપીઠ. આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ.